अलग एक आखो अमारो पंडाल बनावामां आवे छे। दादानी मूर्तिमां अमे सोनाना वर्गथी मांडीने दादानो खेस, दादानी अमारी धोती, दरेक प्रकारनी एक अमारी अलग वस्तु होय छे। नमस्कार दर्शक मित्रो, टॉक विथ भावनगरमां हूँ छूं नितिन सोनी। विघ्नहर्તા આવે છે શ્રેણીમાં આપણે આવે પહોંચ્યા છીએ। આજે કહી શકાય કે જે પ્રકારે ભાવનગરનો એક એવો વિસ્તાર છે, મેઘાણી સર્કલથી એકદમ નજીક આવેલો છે। આ જે વિસ્તાર છે એ ગોગા સર્કલ સેતબંધુ મિત્ર મંડળ છે, એ અહીંયા દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરે છે। આપણે કેવા પ્રકારની આ મૂર્તિ છે, શું છે મુખ્ય ઉદ્દેશ, કેવા કેવા ઉત્સવો ઉજવાય છે, તે બધી જ વાત કરવાના છીએ। સૌથી પહેલો સવાલ આપનો એ છે કે ભાવનગરમાં જે પ્રકારે આ ગણેશ મહોત્સવ ઉજવાય છે, આપને ત્યાં કેવા પ્રકારનો? જય ગજાનંદ, ગણપતિ મહારાજ કી જય। સેતુવંત ઘોઘા સર્કલ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે અમે ગણપતિ મહોત્સવનું એક સુંદર મજાનું આયોજન કરીએ છીએ। આ વર્ષે અમારો 15મો ગણપતિ મહોત્સવ છે। આ 15મી ગણપતિ ઉત્સવ નિમિત્તે અમે દર વર્ષની જેમ આ વર્ષે જ અમે દાદાની મૂર્તિ મુંબઈથી અમે દર વર્ષે લાવીએ છીએ। આ વખતે દાદાની મૂર્તિ ભવ્ય અને સુંદર મજાની મૂર્તિ છે। દાદાને અમે દર વર્ષે અમે નવીનતમ અમારી થીમ હોય છે, અલગ એક આખો અમારો પંડાલ બનાવવામાં આવે છે। દાદાની મૂર્તિમાં અમે સોનાના વરખથી માંડીને દાદાનો ખેસ, દાદાની અમારી ધોતી, દરેક પ્રકારની એક અમારી અલગ વસ્તુ હોય છે। અમારી ધર્મપ્રેમી જનતા દર વર્ષે ખૂબ અત્રે અમારો લાભ લેતી હોય છે। સેતુબંધુ ઘોઘા સર્કલ મિત્ર મંડળ છેલ્લા કેટલા વર્ષોથી આવું સમજે છે? સાહેબ, આ સેતુબંધ ઘોઘા સર્કલ મિત્ર મંડળ સતત અમારું આ 15મું વર્ષ છે અને દર વર્ષે અમારું કંઈક નવીનતમ આયોજન હોય છે। અમે સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે સેતુબંધ ઘોઘા સર્કલ મિત્ર મંડળ જે સેવા સંગઠન અને સહકારને વરેલું છે, એમાં અમે પહેલાંના વર્ષોમાં અમે કોરોના વખતે પણ લગભગ 45 દિવસ અમે સર્વે ભાવનગરની જનતાને અમે સેવાકીય કાર્ય કરેલું હતું। અત્રે પંડાલમાં આજરોજ અમે ડાયાબિટીસ, બીપીના અમે ફ્રી હેલ્થ ચેકઅપ કરાવી આપીએ છીએ, છતાં આ સાથે અમારા પંડાલમાં અત્યારે અમારે રક્તદાન મહાદાનને અમે જ્યારે વરેલા છીએ ત્યારે રક્તદાન અંગેનું પણ અત્રે અમે આયોજન કરેલું છે। એટલે ખાસ કંઈ કહી શકાય કે ધર્મની વાત તો છે પણ સાથોસાથ સેવાની પણ પ્રવૃત્તિ? ચોક્કસ સાહેબ, સાથે અમે ધર્મપ્રેમી જનતાની સાથે પણ અમે સેવાકીય પ્રવૃત્તિઓને કાયમ માટે અમે વળગી રહીએ છીએ અને દાદાની અમે કોઈ મૂર્તિમાં કે અમે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ કોઈ બાંછોડ હોતી નથી। સમગ્ર ભાવનગરમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, વધુમાં વધુ લોકો હજુ પણ અહીંયા પંડાલમાં આવે એમના માટે બરાબર, ખૂબ ખૂબ આભાર આપનો કે અમારું સૌથી મોટું માધ્યમ તો અમારી એવી જ ઈચ્છા રહેશે કે આપની આ ચેનલ દ્વારા વધારેમાં વધારે ભાવિક ભાવનગરની ધર્મપ્રેમી જનતાને અમારો લાભ મળે અને ભાવનગરની ધર્મપ્રેમી જનતાને પણ અમારી વિનંતી છે કે અત્રે અમારા દાદાના દર્શન કરવા આવો અને સાથે અમારી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી પણ બનો। જય ગણેશ। ખાસ કરીને ડેકોરેશનની વાત કરે છે, અન્ય જગ્યાએ પણ થયા છે, આ પંડાલમાં કંઈક નવું સિરીઝો હોય, ઝુમરો હોય, બ્લેક બેકગ્રાઉન્ડની અંદર વ્હાઇટ સિરીઝ હોય, એ પ્રકારની પણ એક થીમ છે, એના માટે શું કહે? ચોક્કસ, અમારી જે આ દાદાની થીમ છે એ દાદાની થીમમાં અમે દર 3 દિવસે અમારી એક આખી નવીન મંડપની સિરીઝથી માંડીને દાદામાં આપ જોઈ શકો છો કે લાઇટ ડેકોરેશનથી માંડીને પાછળનું જે સ્ટેજ છે એમાં LED હોય છે, તેમાં દાદાની મૂર્તિમાં પણ અમે દાદાની ધોતી હોય, દાદાનો ખેસ હોય, દર 3 દિવસે અમારું એક નવીનતમ આયોજન હોય છે કે જેનાથી અમારી વાત મહત્તમ આર્ય ભાવનગરની ધર્મપ્રેમી જનતા સુધી પહોંચી શકે। સામાન્ય રીતે ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે, પ્રસાદી એમના માટે લાડવાની હોય છે, અહીંયા આપણે કેવા પ્રકારે? ચોક્કસ, અત્યારે અમે દાદાની પણ લાડવાની પ્રસાદી જ રાખીએ છીએ અને એ સાથે અમે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા પણ અમે એનું આયોજન કરીએ છીએ, તો તે દિવસે અમે દાદાને પ્રસાદીના ભાગરૂપે અમે બધાને ચોખ્ખા ઘીના શીરાનું પણ અમે અત્રે વિતરણ કરીએ છીએ। વિસર્જન એક વિદાય આપવાની વાત હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોને એક આસ્થાભેર હોય, કદાચ કોઈકનું મન પણ ભરાઈ જતું, એ રીતે વિસર્જન અપાતું હોય છે, અહીંયા વિસર્જન ક્યારે, કયા દિવસે, ક્યાં આગળ થશે? ખરેખર તમે અમારી માટે એ કામ કહેવાય ને મનમાં લાગી આવે એવી વાત કરી, દાદાની વિદાય અમારી માટે ખરેખર એક વસમી વિદાય હોય છે। તારીખ 28/9/2023 રોજ દાદાના વિસર્જનની યાત્રાનું અમે આયોજન કરેલ છે। અત્રે અહીંયા દાદાના પંડાલમાંથી અમે સરકારશ્રીની મંજૂરી મુજબ એની જે મંજૂરી મળી હોય એ મુજબ અમે અમારા કાર્યકરો અહીંથી લઈને અમે કોળિયાક સુધી વિસર્જનનું અમે અત્રે આયોજન કરેલું છે અને ત્યાં પણ અમે જે સરકારની પરમિશન જે મંજૂરી હોય એ પ્રમાણે જ અમારું આયોજન ગોઠવવામાં આવેલું હોય છે।
दर्शक मित्रों आपणे वात करी हती सेतबंधु घोघा सर्कल मित्र मंडल द्वारा जे पंडाल बनावामां आव्यो छे गणेश महोत्सवनुं आयोजन करवामां आव्युं छे। માત્ર ધર્મ નહીં રાષ્ટ્રની વાતને ઉજાગર કરવાની હોય, સેવાકીય પ્રવૃત્તિની વાતને ઉજાગર કરવાની હોય એ તમામનો સમન્વય છે એ જોવા મળતો હોય છે। ફરી વખત લોકોને પણ વિનંતી છે કે આ પંડાલની એક વખત જરૂર દર્શન કરવા જોઈએ। વિઘ્નહર્તા ગણેશ આપ સૌની મનોકામના પૂરી કરે તેવી અમારી પણ પ્રાર્થના છે। ફરી મળીશું એક નવા પંડાલ સાથે, ત્યાં સુધી રજા આપશો। જય ગણેશ મોરિયા।